हेलो फ्रेंड्स, आपनों हार्दिक स्वागत है इनल्स किचन में। आज आप तवा पुलाव बनावाना छे, तो चलो तेने बनावानी रीत जोई लईए। अहीं आपणे भात, बाफेला बटेटा, बाफेला वटाणा, डुंगळी, बाफेली बीन्स, बाफेला गाजर, टमेटा, आदू मरचा, तेल, बटर, धाणा भाजी, टमेटो केचअप, पाउंभाजी मसालो, मीठून, मरचू लीधा छे। हवे चलो तेने बनावानी रीत जोई लईए। અહીં આપણે એક તવો લીધો છે, તેમાં બટર નાખીશું, તેલ નાખીશું સાથે। બટરનો આપણે એટલે યુઝ કર્યો છે કેમ કે આનાથી સ્વાદ સોફ્ટ આવે છે। બટર થઈ જાય ત્યારબાદ આદુ નાખીશું, મરચાં નાખીશું, બરાબર રીતે મિક્સ કરી દઈએ। હવે મીઠું નાખીશું સ્વાદ મુજબ। ડુંગળી નાખીશું, ડુંગળીને થોડી વાર માટે ચડવા દેશું, ડુંગળીનો કલર ટ્રાન્સપરન્ટ થઈ જાય ગુલાબી જેવો ત્યાં સુધી ચડવા દેવાની રહેશું। હવે આપણે ગાજર નાખીશું બાફેલા, ત્યારબાદ બીન્સ નાખીશું, વટાણા નાખીશું, બટેટા નાખીશું, બરાબર રીતે મિક્સ કરી દઈએ। અહીં આપણે શાકભાજી પહેલેથી જ બધું બાફેલું છે એટલે તેને વધારે ચડાવવાની જરૂર નથી। હવે ટમેટા નાખીશું, ટમેટામાંથી થોડીક પ્યુરી નીકળે ત્યાં સુધી તેને ચડાવવાનું છે આપણે। હવે આપણે પાઉંભાજી મસાલો નાખીશું થોડોક, થોડું મરચું નાખીશું, તમે તીખું ખાતા હોય તો તમે વધારે મરચું પણ નાખી શકો છો। હવે આપણે ભાત નાખીશું, બરાબર રીતે મિક્સ કરી દઈએ। હવે થોડું બટર નાખીશું, ત્યારબાદ ટોમેટો કેચઅપ નાખીશું, થોડોક જ નાખવાનો રહેશે, ટમેટાનો સ્વાદ આવે વધારે તેના માટે। ત્યારબાદ ધાણા ભાજી નાખીશું। તો મિત્રો, તૈયાર છે આપણો તવા પુલાવ, હવે તેને સર્વ કરી દઈએ। હવે સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી દઈએ। ધાણા ભાજીથી તેને ગાર્નિશ કરીશું, હવે લીંબુની સ્લાઈસ મૂકીશું। તો તૈયાર છે આપણો તવા પુલાવ। તમે આ તવા પુલાવને નાના છોકરાઓને લંચના બોક્સમાં પણ સર્વ કરી શકો છો, ઓફિસે પણ લઈ જઈ શકો છો। 3-4 કલાક બાદ આનો સ્વાદ બહુ મસ્ત આવે છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।